आम आदमी पार्टी और राष्ट्रवादी कांग्रेस पक्ष आगेवान और कार्यकरो गुजरात प्रदेश समिति प्रमुख शक्तिसिंह गोहिल की उपस्थिति में कांग्रेस पक्ष खेस पैरी विधिवत रीते कांग्रेस पक्ष में जोड़ाया। आप सब प्रदेश कांग्रेस कार्यालय खाते हृदय पूर्वक स्वागत है। गुजरात ना हित माटे गुजरातियों की चिंता साथे एक सेवानी साधना नो यज्ञ शुरू करो। आजे जे अपना गुजरात की परिस्थिति थी ए परिस्थिति में मुट्ठी भर मालामाल थाय अने सामान्य गुजराती की हालत शू मारी आ बहनों बैठी गैस नो बाटलो 410 नो मळतो तो ए दिवसे भारतीय जनता पार्टी ना नेता बाटला ऊपर चढ़ी जाए આજે કેટલા માં આવે છે ગેસ નો બાટલો મોંઘવારી એ માજા મૂકી આપણા યુવાનોને રોજગારી નહીં શિક્ષણ મોંઘું બ્રિજ નું ઉદઘાટન થાય એ પહેલા બ્રિજ તૂટે મુખ્યમંત્રી શ્રીની સાથે પ્રચારમાં ફરનારો માણસ બેફામ ગાડી લઈને નીકળે અને સામાન્ય ગુજરાતીઓને કચડી નાખે કેટલી સમસ્યાઓથી ગુજરાત ઘેરાયેલું છે ત્યારે સત્તા પડાવી લેવા નહીં પણ ગુજરાતનું કલ્યાણ થાય આપણા ગુજરાતીઓના પ્રશ્નો ઉકલે એ માટે એક સેવાની એવી સાધના કરવી છે કે જ્યાં જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર આ સેવાની સાધનાના યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે કોંગ્રેસ પરિવારમાં આપ સૌ જોડાયા છો એ સૌનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત। જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધે એમ તમારા બધાના જોડાવાથી એક મજબૂતીથી સેવાનો યજ્ઞ કરવામાં વધારે બળ મળવા અને આપ સૌના ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની જે સરકાર બનશે એ મુઠ્ઠીભરને માલામાલ કરનારી સરકાર નહીં હોય મારા આમ ગુજરાતીનું કલ્યાણ કરનારી। આ સેવાની સાધનામાં આપ જોડાયા છો એ માટે સૌનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું। કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે ભાઈ આકાશભાઈ સરકાર, નવીનભાઈ રાઠોડ, સમીરભાઈ પટેલ, કાશ્મીરાબેન પરમાર, પલ્લવીબેન, બધા જ નામો વાંચતો નથી કારણ કે મનીષભાઈએ બધા જ નામો અહીંયા કયા છે, વર્ષાબેન, ગૌરીબેન, રાણાભાઈ ભરવાડ અને સેંકડોની સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ આજે આ કોંગ્રેસ પરિવારમાં જોડાયા। આપ સૌનું ખૂબ દિલથી સ્વાગત કરું છું। આવતા દિવસોમાં આપણે મળતા રહીશું, સાથે કામ કરતા રહીશું અને ગુજરાતીઓને જ્યાં ચિંતા હોય ત્યાં ક્યાંય અન્યાય થયો હોય, અન્યાય કરનારો કોણ છે એની જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે, ધર્મ કેવો છે, પક્ષ કેવો છે, કશું જ જોયા વગર ન્યાયના પક્ષે ઉભા રહીશું। જેને પણ તકલીફ પડી છે એની સાથે આપણે એક વાત આજે જ મને હમણાં કોઈ કહ્યું કે એલઆરડીની બહેનોને સરકારે ખાતરી આપી હતી કે અમને નોકરી આપવામાં આવશે, ત્યારે ધારાસભાની ચૂંટણી આવતી હતી એટલે એમના ડોક્યુમેન્ટ પણ લઈ લીધા અને પછી હું કોણ ને તું કોણ। આજે એક બેન આત્મવિલોપન કરવાની વાત કરતી હતી તો મેં સામેથી એનો નંબર મેળવીને ફોન કર્યો કે બેન આત્મવિલોપન જેવી વિચાર ના કરતા, ઈશ્વરે જીવન આપ્યું છે, સંઘર્ષ કરો, અમે તમારી સાથે છીએ, પણ કોઈનો પણ જીવ જાય એ કોઈ સંજોગોમાં પાડે। આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, એમના અનેક પ્રશ્નો છે। પહેલા તો કહેવાય હતું મારી બહેનો
તમારો ભાઈ પોસ્ટકાર્ડ લખજો. હવે તો પોસ્ટકાર્ડ તો શું ગમે તે કરો, કોણ ભાઈ ને કોણ બહેન. ત્યારે સંવેદનશીલતા નથી રહી. આપણે ત્યાં કહેવાય નારી તું નારાયણ. આપણે ત્યાં મહિલા સન્માન એ આપણી સંસ્કૃતિ રહી છે. પરંતુ મણિપુરમાં આપણું સૌ માથું શરમથી જુદી જાય તો અત્યાચાર થાય ને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, દિલ્હીમાં પણ ભાજપની સરકાર, અને છતાં એ બહેનોના આંસુ લૂછવા કોઈ ન જાય ત્યારે દર્દ દેશમાં આ શરમના ઘટના બને એના કારણે આપણા સૌનું માથું શરમથી ઝૂકે. લંડનની પાર્લામેન્ટમાં ચર્ચા થાય, દેશના સંસદની અંદર અમને આના વિશેની ચર્ચા ન કરવા દેવામાં આવે, દુનિયાભરમાંનો પડઘો પડતો હોય ત્યારે એક અહંકાર છે. અને જેની સોનાની નગરી હતી એનો પણ અહંકાર નથી થયો. ભારતીય જનતા પાર્ટીનો આ જે અહંકાર છે એની સામે આપણે લડવું છે. જે મિત્રો જોડાયા છે એ મિત્રોનું ફરી સ્વાગત કરું છું. આપની જે કોઈ ક્ષમતામાં જ્યાં કામ કરવા માંગતા હશો, આપનો પરિવાર છે, આપણે સાથે મળીને કામ કરીશું અને આગળના દિવસોમાં પણ ખૂબ ખૂબ લોકોની સેવા માટેનો પુરુષાર્થ કરીશું. બધા વરિષ્ઠ પદ પર રહેલા આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે. કોઈ શહેરના, કોઈ પ્રદેશના હોદ્દેદારો રહ્યા છે, વોર્ડના પ્રમુખો રહ્યા છે, ચૂંટણીઓમાં મહત્વની જવાબદારી નિભાવી છે. ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ પણ આપ સૌને આપની ક્ષમતા મુજબ માન સન્માન અને પરિવારમાં જુદા ગણીને નહીં, એક છીએ ને એક છીએ, સાથે મળીને કામ કરીશું. એ શબ્દો સાથે મેં પહોંચું. જય હિન્દ.